મિડ મિડડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની બે તૃતીયાંશ બહુમતી તરફ આગેકુચ મહાગઠબંધનના પક્ષોના કાર્યકરોમાં ઉત્સાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતીશકુમારને આપી શુભેચ્છા બિહાર વિધાનસભા ચૂંટણીમાં આવેલા પરિણામોની સમીક્ષા કરવા ભાજપ સંસદીય દળની આવતીકાલે બેઠક ભાજપ અધ્યક્ષ અમિત શાહે બોલાવી બેઠક પરિણામોનું કરાશે વિશ્લેષણ બીએસએફ ની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગર હેડક્વાર્ટર્સ ખાતે હાફ મેરેથોન યોજાય રાજ્યપાલે બીએસએફના જવાનોને ઉત્કૃષ્ટ સેવા બદલ પાઠવી શુભેચ્છાઓ દિલ્હીમાં ઇન્ડિયા ટુડે ગ્રુપના સ્ટેટ ઓફ ધ સ્ટેટ કોન્કલેવ બે હજાર પંદરમાં ગુજરાતે મેળવ્યા ત્રણ એવોર્ડ શ્રેષ્ઠ રોકાણ વિકાસ અને સ્વચ્છતા અંગેના એવોર્ડ સ્વીકારતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમાચાર બિહાર વિધાનસભાની ચૂંટણીના મહાસંગ્રામમાં જેડીયુ ગઠબંધ મહાગઠબંધન બે તૃત્યાંશ બહુમતી તરફ આગે કૂચ કરી રહી છે તે એકસો સત્તાવન બેઠકો પર આગળ છે જ્યારે એનડીએ પંચોતેર સીટોથી આગળ છે મતોની અત્યાર સુધીની ગણતરી જોતા હવે નીતીશકુમાર અને લાલુ પ્રસાદ યાદવનું કોમ્બિનેશન હવે બિહારમાં રાજ કરે તેવી સ્થિતિ ઉભી થઈ છે મહાગઠબંધન કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કાર્યાલયો ઉપર ફટાકડા ફૂટી રહ્યા છે વામદળ બે બેઠકો સાથે કમબેક કરી રહ્યું છે બીજેપી ગઠબંધનમાં વીસ ટકાનું મત પરિવર્તન દેખાયું છે વીસ ટકાનું નકારાત્મક માર્જિન આવા સમયે ખૂબ મોટું ગણાય છે બીજેપી ગઠબંધનના જીતનરામ માંજી પણ એક બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે જોકે અન્ય એક બેઠક પર આગળ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિશ કુમારને ફોન પર શુભેચ્છા પાઠવી છે કોંગ્રેસના સોનિયા ગાંધીએ પણ શુભેચ્છા છે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અમિત શાહે આવતીકાલે સંસદીય દળની બેઠક બોલાવી છે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને અપેક્ષા કરતા ઓછી બેઠકો મળી છે ભાજપ ગઠબંધનને છોતેર બેઠકો પર પ્રજાનું સમર્થન મળ્યું છે ત્યારે બેઠકોનું આ ખૂબ જ મોટું અંતર જોતા સંસદીય દળની આ બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકમાં પરિણામોની સમીક્ષા કરવામાં આવશે તેના આધારે ત્યારબાદ આગામી અન્ય ચૂંટણીઓ માટેની રણનીતિ ઘડવામાં આવશે સરકારે દિવાળીના ત્રણ દિવસ અગાઉ જ નિવૃત્ત સૈનિકોને દિવાળીની ભેટ આપતા વન રેન્ક વન પેન્શન યોજનાનો અમલ શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે આ યોજનાનો પચીસ લાખ જેટલા પૂર્વ સૈનિકોને લાભ મળશે આ યોજના હેઠળ નવું પેન્શન પહેલી જુલાઈ બે હજાર ચૌદથી અમલી બનશે દર પાંચ વર્ષે પેન્શનની સમીક્ષા થશે જે પૂર્વ સૈનિકોએ વીઆરએસ યોજના મુજબ નિવૃત્ત થયા હશે તેમને પણ આ યોજનાનો લાભ મળશે પરંતુ સાત નવેમ્બર બે હજાર પંદર પછી વીઆરએસ લેનાર સૈનિકોને આ

આજે મહાનગરમાં લગભગ દસેક વોર્ડમાં કાર્યનું ઉદઘાટન છે આવતીકાલે પણ લગભગ અઢારથી વીસ વોર્ડમાં કાર્યનું ઉદઘાટન છે આવતીકાલ સાંજ સુધીમાં મહાનગરના તમામ વોર્ડમાં કાર્યાલય ખુલી જાય એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનું આયોજન છે આજે એકસો ને બાણું કેન્ડિડેટને અમે મેન્ડેટ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ આજે જે પ્રકારનું મહાનગરમાં એક ટીમ બીજેપીની જે જાહેરાત કરી છે સ્વાભાવિકપણે સમગ્ર શહેરનો અનુભવ જણાઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જીતની દિશામાં જબરજસ્ત રીતે આગળ વધી રહી છે મગફળી પકવતા ખેડૂતો મગફળીના વેચાણ ભાવને લઈને ચિંતિત છે અમરેલી જિલ્લામાં આ વર્ષે મગફળીનું સારા પ્રમાણમાં વાવેતર થયું છે જેનો ખેડૂતોને હાલમાં વેચાણ ભાવ પાંચસો થી સાતસો મળી રહ્યો છે જે તેમને પોસાય તેમ નથી પ્રતિ વીઘા પાંચ થી સાત મણનો ઉતારો લેતા ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવની અપેક્ષા રાખી રહ્યા છે હાલમાં સિંગતેલના ભાવો પણ ઘટી રહ્યા છે મગફળીના વેચાણ ભાવો જળવાઈ રહે અને ટેકાના ભાવ જાહેર કરે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે અત્યારે માંડીની આવક વધી તો ભાવ ઘટી ગયા છે ઉતારા સારા છે પણ ભાવ આપતા નથી જ્યારે તેલનો ભાવ પહેલાં હતો એથી ત્યારે ઘટી ગયો છે તો આમાં ખેડૂતોને પોષણ તરીકે નથી જેમ ફાવે એમ કાપી નાખે છે એમાં ભાવમાં બહુ ટ્રાફિક બારા પડ્યા છે તો એમાં એમાં જ આવું અમારે જેમ મળે ત્યાં જઈએ હા ફાયદો રહે એવું કરો કાંઈ ભાવમાં આમાં શું આવે કાંઈ દેતા નથી ભાવ

બીએસએફની સ્થાપના પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે વર્ષ બે હજાર પંદરને ગોલ્ડન જ્યુબલી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે આજે બીએસએફના ગાંધીનગર હેડક્વાર્ટર્સ ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા હાફ મેરેથોન યોજવામાં આવી હતી જેમાં બીએસએફ આર્મી સીઆરપીએફ ગુજરાત પોલીસ એસએઆઈ તથા જાહેર જનતાના કુલ ચારસો અડતાલીસ જેટલા લોકોએ ભાગ લીધો હતો જેમાં ચારસો બાર પુરૂષ તથા છત્રીસ મહિલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં રાજ્યપાલ દ્વારા બીએસએફના જવાનોને દેશની ઉત્કૃષ્ટ सेवा बदल शुभेच्छा पाठवी होती आज ना आ कार्यक्रमा बीएसएफ ना गुजरात फ्रंटियर ना आईजी संतोष महरे पण उपस्थित रही ने शुभेच्छा पाठवी होती तथा दिवाळीनी शुभकामनाएं આપી હતી सुरक्षा बलों पर बहुत गर्व है उनका शानदार रिकॉर्ड रहा है उन्होंने अपने 50 वर्ष पूरे किए हैं और देश को यह पूरा विश्वास है कि जिस तरह से उनका 50 वर्ष का इतिहास रहा है ऐसे आगामी वर्षों में भी उनका बहुत शौर्य का पराक्रम का राष्ट्रभक्ति का और देशभक्ति का इतिहास रहेगा इस स्वर्ण जयंती अवसर पर मैं उनको बहुत बहुत शुभकामनाएं और मंगल कामनाएं देता हूं। मैं पूरे बॉर्डर सिक्योरिटी फोर्स खासकर गुजरात की जो बी एस है उसके अधिकारीगण और एसओ और जवानों के प्रति की तरफ से आप सबको दीपावली की बहुत बहुत शुभकामनाएँ और बधाई धन्यवाद અમદાવાદ જોધપુર ટેકરા ખાતે આવેલા ચિન્મય મિશનના પરમધામ ખાતે આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે બાળકો યુવાનો વૃદ્ધો તમામ લોકોના વિવિધ ગ્રુપમાં ગીતા પારાયણનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે ત્યારે ચિન્મય મિશન દ્વારા શહેરમાં આવેલ શાળા કોલેજ તથા વિવિધ વિસ્તારમાં ઘરે ઘરે જઈ વિવિધ કાર્યક્રમો દ્વારા સંસ્કૃત તથા ગીતાનું જ્ઞાન લોકો સુધી પહોંચે તે માટે વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે ચિન્મયાનંદજીની સૌમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દેશમાં આવેલ ત્રણસોથી વધુ કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તે ઉપરાંત જન્મજયંતિ પ્રસંગે દેશમાં ચિન્મય જ્યોતિ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આ ચિન્મય જ્યોતિ યાત્રા દેશના વિવિધ વિસ્તારોમાં ફરી આગામી દિવાળીના દિવસે અમદાવાદ ખાતે આવી પહોંચશે આ પ્રસંગે આશ્રમ ખાતે પાદુકા પૂજા સ્વાગત સમારંભ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઘરે ઘરે ઘર ઘરમાં ગીતા એનું પણ કાર્યક્રમ ચાલે છે અને બધા જ બહેનો કોઈને વર્ષગાંઠ હોય કોઈના બાળકની વર્ષગાંઠ હોય કોઈની તિથિ હોય કોઈની તારીખ હોય તો આનંદનો પ્રસંગ હોય નવું ઘર લીધું હોય તો પણ ત્યાં આગળ ગીતા ગાનથી વાઇબ્રેશન ખૂબ સુંદર આવે છે એટલે બધા આવી રીતના ગીતાજીનો લાભ અમે લોકો લઈએ છીએ અને લેવડાવીએ છીએ દિવસે આ બે દિવસ સુધી અમદાવાદમાં જોતી રહેશે અને એનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે અને આ ઉજવણી આપણે બધા સાથે કરી શકીએ એવો આપણો આગ્રહ છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા લીંબડી ખાતે બે દિવસીય રાજકોટ પ્રદેશ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ પાંત્રીસ જેટલી સ્પર્ધાઓમાં લોકનૃત્ય લગ્નગીત ભજન નિબંધ ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ થયો છે આ સ્પર્ધામાં અમરેલી ગીર સોમનાથ બોટાદ ભાવનગર ગ્રામ્ય સહિત પંદર જેટલા જિલ્લાઓના બારસોથી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર વિજેતા રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે તેમ જિલ્લા રમતગમત અધિકારી બલવંતસિંહ ચૌહાણ

આગામી ડિસેમ્બર માસ ની અંદર રમવા માટે જશે આ વર્ષોની જૂની કલા કલા ને અમે જીવંત રાખવા માટે આ પ્રોગ્રામમાં ભાગ લીધેલ છે અને હજી અમારી એવી મહેનત છે કે આ કલા સંસ્કૃતિ નાબૂદ ન થઈ જાય એટલા માટે આ કલાને એમાં જીવંત રાખવા માટે આવા વિવિધ પ્રોગ્રામોમાં અમે ભાગ લેશું અમારો ગરબો છે અર્વાચીન છે જે સૌને પ્રપસંદ આવશે યુવા મહોત્સવ ખૂબ જ જરૂરી છે કારણ કે તેનામાંથી અમને ઘણું શીખવા મળેલ છે અને અમે ભવિષ્યમાં જે કંઈ પણ હશું કદાચ સારા કલાકાર બની શકે તો તેમાં અમારા યુવા મહોત્સવનો ખૂબ જ મહત્ત્વનો ભાગ હશે નર્મદા જિલ્લાનું રાજપીપળા શહેર પર્યાવરણની રક્ષા માટે વધુ જાગૃત બન્યું છે દિવાળીના પર્વ નિમિત્તે લોકો દ્વારા ફોડવામાં આવતા સામાન્ય પ્રકારના ફટાકડા અને વિવિધ પ્રકારના વાતાવરણમાં ધુમાડો ફેલાતા પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે આવા સમયે રાજપીપળાના ઇકો ફ્રેન્ડલી ફટાકડા બનાવવામાં આવે છે આ દેશી ફટાકડા ખરીદવા ગુજરાતભરમાંથી લોકો રાજપીપળા આવે છે રાજપીપળાનું મુસ્લિમ પરિવાર છેલ્લા પાંચ વર્ષથી આ ફટાકડા બનાવી રહ્યું છે રોટલો ભમર ચકડી મરચું ગોવિંદ ગાંડો જેવા નામો ધરાવતા આ દારૂખાનામાં માટી કાગળ વાંસ કોલસો અને સલ્ફરનો ઉપયોગ થાય છે આ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બનાવવા માટે કાગળ અને કામડી અને જેમાં જે વપરાતો કોલસો સલ્ફર અને સોડા ખાર વાપરીએ છીએ જેથી કોઈ પ્રદૂષણ થતું નથી પીપળામાં જે દેશી ફટાકડા બને છે તે સ્પેશિયલ દસ થી બાર વર્ષથી અમે અહીંયા લેવા માટે આવ્યા છે આ ફટાકડા એવા છે જે મુસ્લિમ લઘુમતી કોમમાંથી બનાવવામાં આવે છે અને બે પરિવારો બનાવે છે જે દિવાળીમાં ઇકો ફ્રેન્ડલી છે અને પ્રકાશનો જ પર્વ છે અને પ્રકાશ જ આપે છે એમાં કોઈ પ્રદૂષણ કે એવું કંઈ ઉત્પન્ન થતું નથી દિવાળીના દિવસે ભાવનગર મહાનગરપાલિકાની બાવીસમી નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં વિકલાંગો પણ ઉત્સાહથી ભાગ લઈ શકે તે માટે વિદ્યાનગર સ્થિત બહેરામુંગા શાળા ખાતે ઓનલાઈન વોટિંગ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો ઓનલાઈન વોટિંગ શું છે ઘરે બેઠા પણ મત આપી શકાય તે બાબતો પ્રેઝન્ટેશન સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમજાવાઈ હતી સરકારી ઇજનેરી કોલેજના પ્રોફેસર દ્વારા માર્ગદર્શન અપાયા બાદ વિકલાંગોના રજીસ્ટ્રેશનની કામગીરી કરાઈ હતી સ્વેપના નોડલ અધિકારી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ મતદાન અચૂક કરવાની અપીલ

નવી દિલ્હીમાં યોજાયેલ ઇન્ડિયા ટુડે ડે કોન્કલેવ બે હજાર પંદરના સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે ગુજરાત રાજ્યને મળેલા મહત્વના ત્રણ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા ગુજરાતને બેસ્ટ સ્ટેટ ફોર ઇન્વેસ્ટમેન્ટ ક્લેનલીનેસ ડ્રાઇવ માટેનો એવોર્ડ તથા સમગ્રતાયા વિકાસના ઉત્કૃષ્ટ પરિણામોવાળા રાજ્ય તરીકે ઓવરઓલ પરફોર્મન્સ એમ ત્રણ એવોર્ડ મળ્યા છે ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા વર્ષ બે હજાર ત્રણથી પ્રતિવર્ષ આ પ્રકારે એવોર્ડ અપાય છે દેશના રાજ્યોની છેલ્લા એક વર્ષ ની બહુવિધ કાર્ય સિદ્ધિઓ નું સર્વગ્રાહી વિશ્લેષણ કરી આ એવોર્ડ અપાય છે મુખ્યમંત્રી આનંદીબેને આ એવોર્ડ સન્માન સાડા છ કરોડ ગુજરાતીઓના સહિયારા પુરુષાર્થ તથા શાંતિ સૌહાર્દ ને આભારી હોવાનું જણાવ્યું હતું દિવાળી નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષી વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરને ભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે દિવાળી તહેવારોમાં અંબાજીના દર્શનાર્થે યાત્રાળુઓનો ભારે ધસારો રહેતો હોવાથી દર્શનના તથા આરતીના સમયમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી ફેરફાર કરવામાં આવ્યો છે બેસતા વર્ષના દિવસે કારતક સુદ એકમના દિને છપ્પન ભોગનો અન્નકૂટ તથા વિશેષ આરતી યોજાશે બેસતા વર્ષથી લાભ સુધી સવારે આરતીનો સમય સાડા સાત ના બદલે સવારે છ વાગ્યાનો રહેશે બેસતા વર્ષે દર્શન સવારે સાડા છ થી દસ પિસ્તાલીસ સુધી ખુલ્લા રહેશે અન્નકૂટ તથા આરતી બપોરે બાર પંદર થી બાર ત્રીસ સુધી અને દર્શન ચાર પંદર સુધી ચાલુ રહેશે સાંજે સાડા છ એ આરતી અને દર્શન રાત્રે સાત થી અગિયાર સુધી કરી શકાશે કારતક શુદ્ધ એકમ ના દિવસે આપણે માતાજીને છપ્પન ભોગ ધરાવવાના છીએ જે એકમથી લગાવી પાંચમ સુધી આપણે સવારે છ વાગે આરતી કરીશું છથી સાડા આરતી રહેશે અને એ પછી રાબેતા મુજબના દર્શન રહેશે બેસતા વર્ષના દિવસે માતાજીને ગાદી તરફથી છપ્પન ભોગ ધરાવવામાં આવે છે અને એ દિવસે ભાવનગર યુનિવર્સિટી મેદાન ખાતે શરૂ થયેલ ત્રિદિવસીય હાર્ટફુલનેસ રિલેક્સેશન કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવા જિલ્લા ચૂંટણી અધિકારી બંછાનિધિ પાનીએ અપીલ કરી હતી જિલ્લા કલેકટર કચેરી તથા હાર્ટફુલનેસ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો શ્રી પાનીએ જણાવ્યું હતું કે જેમ શારીરિક તંદુરસ્તી માટે યોગ જરૂરી છે તેમ તંદુરસ્ત લોકશાહીમાં મતદાન કરવું પણ અતિ આવશ્યક છે સ્વૈપના નોડેલ અધિકારી બ્રિજેશ જોશી તથા અન્ય અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયના વિખ્યાત તીર્થધામ વડતાલ ખાતે ગઈકાલે છઠ્ઠી રાજ્ય સ્તરીય ત્રિદિવસીય સંસ્કૃત સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાઈ ગયો આ પ્રસંગે રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા સંસ્કૃતિ તથા ધર્મની ઓળખ છે દેશમાં આ રીતે સંસ્કૃતની સ્પર્ધા ગુજરાતમાં યોજાય તે ગૌરવની વાત છે સંસ્કૃત ભાષાને આગળ લાવવા તથા સંશોધનો કરવા માટે નાગરિકોએ પણ તેમાં જોડાવું પડશે ગુજરાતમાંથી બસો પચાસ જેટલા સંસ્કૃતનો અભ્યાસ કરતા ઋષિકુમારોએ ભાગ લીધો હતો વડતાલ ગાદીના

આ સાથે જા સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ નમસ્કાર